भगवान ने अपने पण प्रेम भावती माखण मुखमा मुकता होइए एवो भाव राखिए। सुंदरी मामी ने इच्छा भगवाने पूर्ण करी से, भगवान सत्य संकल्प मूर्ति से, बद्दाना संकल्प भगवान पूर्ण करे से। भगवान ने प्रेम भावती माखण जमाड़ता जाए से, जमाड़ता जमाड़ता एम थयु इच्छाराम भाई ने इच्छा से माखण जमवानी, तो एने पण जमाड्यु से। बन्ने भाई ने माखण जमाड्यु पछी तो समाधि नी वात करी से, बद्दाने समाधि नी वात विस्तारती करीन पछी मामी खाली तांसळी लईने घेर आव्या छे। आखी तांसळी माखण नी जमाड़ी दीधी छे। घेर आव्या त्यां तो मनसाराम बोल्या, क्यांथी आव्या, क्यांथी लाव्या, क्यां गया था ना, तांसळी क्यांथी लाव्या, एम मनसाराम पूछवा मांड्या। पछी बद्दाने आनंदथी बद्दी वात करी समाधि नी माखण नी। आम वालो मारो आवा आवा सुंदर मजाना चरित्रो करीन भक्तजनों ने आनंद आपे छे। भक्तोना भाव पूरा करवा एज परमात्मानो धर्म छे। परमात्मा भक्तोना भाव पूरा कर्या ज करे छे। भक्तोए भगवान ने विषे विध विध भाव करवा ई भक्तनो धर्म छे, अने भगवान ने भाव पूरा करवा ई भगवाननो धर्म छे। जो आपणे भाव करता भूलीए तो भगवान आपणा भाव पूरा करता भूले। आपणे सारा भाव कर्या करीए तो आपणा पण भगवान पूरा कर्या ज करे। रोज उठीने भगवाननी साथे नवी ने नवी भावनाओ कर्या करवी। रोज नित्य नवी भगवाननी साथे अंतरथी भावनामां रहेवू। जगतनी भावना भूली ने भगवानना भावमां जो रहीए तो अंतरथी भगवान जरूर आपणी नजीक ने नजीक छे। एवी एक एक लीलाओनो स्वाद आपणे माणता जईए। भगवाननी वात एवी छे के आपणा हृदयमां टाढक आपे छे। ભૂમાનંદ સ્વામીએ આ બધી લીલાઓ ગ્રંથની અંદર લખેલી છે। ખાલી ભગવાનની બાળ લીલાનો કોઈ પાર નથી, તો બીજી લીલાઓ તો ભગવાનની કેટલી હશે એ આપણે અનુમાન કરીએ। અવધ પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી, હવે હું તમને એક બીજી જ લીલા સંભળાવું છું। ભગવાનની એક પછી એક બધી જ લીલાઓ દિવ્ય છે, આનંદકારી છે, આનંદ આપનારી છે। પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર આવીને જે જે લીલા કરે છે એ ભક્તોને સુખ દેવા માટે કરે છે। એક સમય ઘનશ્યામજીને લઈ સખા સંગાથ, સખાને સાથે જ રાખે છે, ભગવાનના સખા બનવામાં સારું, ભગવાનના મિત્ર ઘડીક બની જાવ તો આપણને સાથે રાખે। ઈશાન ખૂણામાં આવ્યા હેજી ભદુહા આંબેનાથ, આંબાનું નામ હું ભદુહો આંબો। ઓરકામણી રમવા લાગ્યા ને લાગી, હે લાગી છે ઘણી વાર, પરિશ્રમ કર્યો પ્રભુજીએ અને થાક્યા ધર્મ કુમાર, જાય દોડી દોડીને ઝાડે ચડી જવાનું, વળી પકડવાના, એને ઓર કામણી નામની રમત કહેવાય, આપણે રેમાં જઈશું, વળી લપસી નેઠા ઉતરી જાય, જાડવે ને જાડવે થડીએ લપસી નેઠું ઉતરી જવાનું, ત્યાં વળી બીજા પકડવા દોડે, વળી ચડી જાય। આવી રમત ભગવાન એક લીમડે થી બીજે લીમડે, બીજે લીમડે થી ત્રીજે લીમડે પણ ભગવાન પકડાતા નથી। વર્ષોથી વેદની શ્રુતિઓ પુરુષોત્તમ નારાયણને પકડવા દોડે છે, પણ અત્યાર સુધી હજી ભગવાન પકડાણા નથી, ભગવાન કોઈથી પકડાય એવા નથી, પણ ભગવાન પ્રેમ રૂપી દોરીથી પકડાઈ જાય। જશોદા માતાએ આખા ગોકુળના દોરડા લાવીને ભગવાનને બાંધવાની મહેનત કરી, પણ ભગવાન બંધાયા નથી, પ્રેમની દોરીથી બાંધી દીધા ને ત્યારે ભગવાનને એક નાના દોરડાની પણ જરૂર ન પડી। એટલે ભગવાન પ્રેમને વશ છે। આ બધા સપૈયા વાસીઓનો પ્રેમ અગાધ છે, એટલે ભગવાન એની ભાવનાઓ પૂર્ણ કરે છે। જ્યાં જ્યાં પ્રેમી ભક્તો હોય ને ત્યાં ભગવાન દોડી દોડીને જતા। મહારાજને બીજી જરૂર નથી, દુર્યોધનકા મેવા ત્યાગી વિદુરજીની ભાજી ખાવા જાય
भगवान ने महल नी जरूर नथी, भगवान तो झूपड़ा मां पण रात्रि रोकाण करे। नाना नाना भक्तो होय झूपड़ा मां रहता होय, सगराम जेवा भगत ना झूपड़ा मां जई आवे भगवान, भगवान ने काय नानप नथी मोटप नथी। भगवान आपणे कोई सामान्य माणस ने ज्यां जई शकीए नहीं, वाघरी ने त्यां कोई रात रोकावा जाय, भगवान गया। पुरुषोत्तम नारायणे बधाना भाव पूरा कर्या छे, नाना नाना ગામડાના ભક્તોના ભાવ પૂરા કર્યા। મહારાજ સયાજી રાવ સરકારના મહેલમાં જાય અને ભગવાન સર માલકમને મળવા જાય ત્યારે સર માલકમજીએ કીધું સ્વામિનારાયણ ભગવાન થોડા દી અહીં રોકાવ। ત્યારે મહારાજ શું બોલ્યા, અમારા ગામડાના ભક્તો અમને યાદ કરતા હોય ને, અમારા ગામડાના ભક્તોના ભાવ પૂરા કરવા અમારે જવું પડે એટલે અમારે એક જગ્યાએ રોકાવાય નહીં। ત્યારે સરમાલકમજીને એમ થયું કે ભગવાન છે પણ એને ગામડાના ભક્તો કેવા યાદ આવે છે, ભગવાનને ગામડાના ભક્તો પણ ભૂલાતા નથી, એક ગામમાં એક ભગત હોય ને તોય મહારાજ પહોંચી જતા, ભગવાનને એવું કાંઈ હતું નહીં કે જા જા ભક્તો હોય ત્યાં જ મારે જવું, થોડા ભક્તો હોય કે જા જા હોય ભગવાન તો ભાવથી જે પોકારે ત્યાં જાય। અને એમાંય ભગવાનને ગામડું બહુ ગમતું, ગામડાનું વાતાવરણ ભગવાનને બહુ ગમે, એન વન જંગલ ભગવાનને ગમે, ગામડાનું વાતાવરણ ગમે, આમે ગામડાનું વાતાવરણ બહુ ચોખ્ખું હોય, કઈ ભેળસેળ હોય નહીં, અને અહીંયા વાતાવરણમાં ભેળસેળ થઈ ગઈ, વસ્તુમાં થઈ ગઈ। એટલે કોઈ કવિએ ગામડાનું બહુ વર્ણન કર્યા છે, હો તમે સાંભળવું છે ગામડાનું વર્ણન, તમે શહેરમાં રહ્યો એટલે હવે તમને એ ફાવી ગયું હોય, પણ તોય ગામડું તો ગામડું છે, ગામડું છે એ તો બધા જ શહેરોની કરોડ રજ્જુ કહેવાય, બધાનો આધાર સ્તંભ કહેવાય, એ ગામડા છે એના આધારે શહેર ચાલે છે। જો કોઈ કવિએ લખ્યું કેવા ગામડા, અત્યારે આવા ગામડા મટી ગયા છે પણ પહેલા કેવા ગામડા હતા, એનું વાતાવરણ કેવું દિવ્ય, ધૂળ ઢેપાને પાણા હોય, ભીતે ભીતે ચાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદ કેરા જોટા હોય, હાકો ટાપડ કારા હોય, માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વિઘા એકના પડ્યા હોય, બધા એવા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય। હજી આગળ છે, જ્યાં સામે આપું લેકા હોય, તાલ એવા ડેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકે ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મને નામે ધારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, અને એન અખાડા અવેડા હોય, ભેંસને નિંભાડા હોય, વાછરડાને વાડો હોય, સ્વાર્થનો છે વાડો હોય, બોગરડા ગમકારા હોય, તોય ભક્તો શેર કરતા ગામડા બહુ સારા હોય, હારા હોય ને એ વાતાવરણ ગામડાનું, અને એ ગામડાની માણસાય મહેમાન આવે ત્યાં તો મરી પડે એ ગામડાની માણસાય। હે માણસાય ની જા જ્યોત જલે છે પ્રેમના દીવામાં, હે માણસાય ની જા જ્યોત જલે છે પ્રેમના દીવામાં, શેરને કોઈ હે સંભારે નહીં ને, ગામડા ખાટી જાય ગુજરના ગામડા કેવા, ઠાકરને ગમે એવા હે ગુજરના ગામડા કેવા, ઠાકરને ગમે એવા, હે શેરમાં જો કોઈ મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય, શેરમાં જો કોઈ મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય, ખાવા ટાણે ચા પાણી પાઈને પછી નોકરી ભેળા થાય, જો કોઈ મારે ગામડે આવે હે દીકરા ખાંડી ખબર આવે, જો કોઈ મારે ગામડે આવે દીકરા ખાંડી ખબર આવે, ગુજરના ગામડા કેવા, ઠાકરને ગમે એવા મારા ગુજરા।
ગુજર ના ગામડા કેવા ઠાકર ને ગમે એવા એવા ગુજરાત ના ગામડા ભગવાન ને ગમતા હતા આપણને ઈ ગામડા ની માણસાય દીકરા ખાંડી ને કૌરાવ નારા કોને કૌરાવ્યા હતા શેલૈયા ને ખાંડી ને સગાળશા શેઠે ભગવાન ના સંતો ને જમાડ્યા હતા એવી માણસાએ ગામડામાં હજી પણ પડી છે હો હજી ગામડામાં માણસાએ જતી રહી નથી શહેરમાં હોય એવું કઈ શહેર ને આપણે કઈ ઓલું કરતા નથી આ તો આવ્યું એટલે કીધું બધાયનું આવે શહેર નું વર્ણન આ શહેરમાં તો મોટા મોટા ભૂંગળા વાગતા હોય ને વાતાવરણમાં બધું એવું હોય ભેળસેળ હોય એટલે એવા ગામડાના ભક્તોના ભાવ પૂરા કરવા ભગવાન જાતા એક એક ગામમાં એક એક ભગતને ભગવાન મળતા એવા પ્રેમી ભક્તો હતા અને એને સત્સંગનો રંગ કેવો લાગતો એ જીવબા લાડુબા જેવા મહાન બ્રહ્મનિષ્ઠ અનાદિ મુક્ત એવા જીવબા લાડુબાના યોગમાં આવીને કેટલાય સ્ત્રી ભક્તોને સત્સંગ થયો હતો જીવબા લાડુબા ઉત્સવ સમયા કરતા એમાં અન્નકૂટનો ઉત્સવ તો સત્સંગી જીવન ત્રીજા પ્રકરણની અંદર લખાયો શતાનંદ સ્વામીએ બહુ વર્ણન કર્યું છે કે ઈ અન્નકૂટ ઉત્સવની અંદર જે જે ગામના જે જે ભક્તો સેવા કરવા આવ્યા એણે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને સેવા કરી હતી જે સેવા કરે એમાં એને ભગવાન દેખાતા હતા સેવાની સાથે જો સ્મરણ ભળી જાય તો સેવાનું ફળ મળી જાય સેવા કરતા કરતા ગોળા વાળતા હોય પૂરી વણતા હોય તાવડામાં તળવા જાય તો ભગવાન દેખાય પૂરી વણવા જાય તો ભગવાન દેખાય બધી જગ્યાએ ભગવાન દેખાતા એવું એને થઈ ગયું હતું એક એક ભક્તોને એવી એક ગામડાના એક ભગતની વાત કરીએ જો ગઢડામાં જ્યારે અન્નકૂટ ઉત્સવ હતો ત્યારે ગામડે ગામડે બધા સેવા કરવા આવતા હતા એમાં ભાલમાં એક વારણા નામનું ગામ છે વારણા ગામમાંથી બધા સ્ત્રી ભક્તો સેવામાં આવ્યા ખૂબ સેવા કરે સમય મળે તો જીવબાનો સમાગમ કરે ભગવાનનો મહિમા હૃદયમાં ભરે સાથે સાથે સેવા અને સાથે સાથે સમાગમ બંને કરતા જાય એમ કરતા કરતા સત્સંગના રંગ એવા લાગી ગયો કે ભગવાનનો મહિમા હૃદયમાં ભરાઈ ગયો અને સત્સંગના પાયા મજબૂત થઈ ગયા અંગ અંગનું ચિંતવન કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવા માંડ્યા એવા વારણા ગામના કેટલાક ભાઈઓ હતા ને એમાં એક પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિના વારણા ગામના એક પુતળીબાઈ બહુ ભગવાનના ભગત એને બહુ મહિમા સમજાઈ ગયો જીવબાના યોગમાં આવીને બહુ ભજન કરવા માંડ્યા એ દિવ્ય વાતાવરણમાં દાદાના દરબારમાં ભજન કરવાની બહુ મજા આવતી એમાં એક દિવસ નજીકથી મહારાજના દર્શન કરવા ગયા મહારાજે પૂછ્યું કે પુતળીબાઈ તમને કોના દ્વારા સત્સંગ થયો પુતળીબાઈ કે મહારાજ મને તો જીવબાના યોગમાં આવીને સત્સંગ મજબૂત થયો છે મહારાજ કે તો તમારા સત્સંગમાં ક્યાંય ખામી ન હોય મહારાજ મને તો સત્સંગનો રંગ લાગ્યો પણ મારે તો આખા ગામને રંગી દેવું છે મારે મારા ગામમાં તમને બોલાવવા છે તેડાવવા છે મહારાજ મારા ગામમાં પધારશો તો આખા ગામને લાભ મળે ને મને લાભ મળ્યો એવો જ બધાને દર્શનનો લાભ મળે મહારાજ કે અમે અવારનવાર ધોલેરા વડતાલ જતા હોઈએ ત્યારે અવશ્ય તમારે ગામ પધારશું થોડા દિવસ પછી જ અમારે વડતાલ જવું છે તો જાઓ તમે બધી તૈયારી કરો અને અમે નીકળીએ છીએ ત્યારે તમારા ગામમાં આવશું આ પુતળીબાઈ તો ગયા છે આખા ગામમાં જેને જેને સત્સંગનો રંગ લગાડ્યો તો બધાને સમાચાર આપ્યા છે મહારાજ પધારવાના છે તો આપણે મહારાજના સામૈયા કરવા છે ભગવાન પહેલા વહેલા પધારતા હોય તો આપણે સામૈયા કરીને ભગવાનને આપણે ગામમાં પધરામણી કરાવી છે તો જેવા તેવા સામૈયા નહીં ભગવાનના સામૈયામાં સારા સારા વસ્ત્રો પહેરવાના જો આપણે શોભાયાત્રામાં એવા જ હતું ને જુદા જુદા હારા હારા જ પહેરાય ને એમાંય તોય હજી અમારે ગોધરાવાળા તૈયાર થાય એવા આપણે નહીં એ તૈયાર થાય તો જોયા જેવું હોય એમાં યજમાન હોય તે એ તો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય અને આગળ બેસે હો એને એવો આનંદ છે કે ભગવાનનો પ્રસંગ ભગવાનની સામે આપણે બેસીએ ભગવાનને ત્યાં આપણે એવી રીતે એને આનંદ હોય એમ તો આ બધા સ્ત્રી ભક્તોને એમ છે ભગવાનની સામે જ આવશે બધાએ
सारा सारा वस्त्रों पहेरजो, अलंकारों पहेरजो, ने सारा सारा कोई साकर ना थाल लेजो तो कोई मोती ना थाल लेजो, अने कोई माथे बेड़ा लेजो तो कोई माथे हामैया लेजो, जुदू जुदू बधाय भगवान ना स्वागत सामैया करवा माटे बधाय तैयार थई जाजो। आज पुरुषोत्तम नारायण अपने आंगणे पधारवाना छे એટલે આપણે ભગવાનને વધાવવા માટે જવું છે। ચળકતા બેડા બધાએ માથે લીધા, એ પુરુષોત્તમ નારાયણ પધારી રહ્યા છે અને બધાએ સવારી સામે ગઈ છે અને બધાએ બાયુ કીર્તન ગાતા જાય છે અને જાયરા જાય છે। ભરીએ ભરીએ રે મોતીડાનો થાળ હો સકે, ભરીએ રે મોતીડાનો થાળ a
ના ગામમાં મહારાજ પધારે છે, બધા જ સ્ત્રી ભક્તો ભગવાનના સામા સામૈયા લઈને ગયા છે, વાજતે ગાજતે ધામ ધૂમથી ભગવાનને વારણા ગામમાં લાવ્યા છે. મહારાજ પધાર્યા, અંતરમાં ઉમંગ સમાતો નથી, હરક ગેલા પુતળીબાઈ થઈ ગયા છે. મહારાજને પોતાને ઘેરે પ્રથમ ઉતારો આપ્યો છે, મહારાજને બાજોટ ઉપર બેસાડ્યા છે, ભગવાનનું પૂજન કર્યું છે, પછી મહારાજને પ્રેમથી ભોજન જમાડ્યા છે. એક બાજુ ભગવાનને જમાડતા જાય, એક હાથેથી ભગવાનને પંખેથી પવન નાખતા જાય છે. મહારાજ મનુષ્ય ચેષ્ટા કરતા કરતા જમે છે, મહારાજ લુખી ખીચડી જમે છે. ખીચડી જમતા જમતા ભગવાન રોટલી જમવા જાય તો કોર કાઢતા જાય છે, વચ્ચેનો ભાગ જમે છે. ત્યારે પુતળીબાઈએ પ્રશ્ન કર્યો કે મહારાજ, હસતા હસતા કીધું, મહારાજ જમતા આવડતું નથી તો કલ્યાણમાં કેમ થશે? અમારા કલ્યાણ કેવા કરશો? આમ જમો છો તો કલ્યાણ પણ અમારું કેવું કરશો? આમ મહારાજને જ્યાં કીધું, મહારાજ મંદ મંદ હસતા હસતા પુતળીબાઈ બાજુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ કરીને આમ ચપટી વગાડી, ત્યાં તો પુતળીબાઈને સમાધિ થઈ ગઈ. મહારાજ કહે, પુતળીબાઈ આમ કલ્યાણ કરશો. સમાધિમાં અક્ષરધામમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ, એવું અક્ષરધામ છે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના રોમમાંથી, એક રૂવાડામાંથી કરોડો સૂર્ય ચંદ્રનું તેજ ઝાકું પડી જાય, એવું ભગવાનનું તેજ, એવું ભગવાનનું તેજોમય અક્ષરધામ દર્શન કર્યા છે. ગદગદ કંઠ થઈ ગયો છે. ત્યારે અક્ષરધામમાં મહારાજે કીધું, પુતળીબાઈ હવે કલ્યાણ કરી એવા છે કે નહીં? કે હા, હો મહારાજ, તમે ખરેખર કલ્યાણ કરશો, અનંતના કલ્યાણ કરો એવા તમે સમર્થ છો. હવે મને ખબર પડી, મનુષ્ય લીલામાં મને મોહ થઈ ગયો, હું ભૂલી પડી ગઈ. આજ મને નિશ્ચય કરાવવા માટે મહારાજ તમે આ લીલા કરી. ભગવાને ચપટી ફરીવાર વગાડીને સમાધિમાંથી જાગ્યા છે. ત્યાં તો મહારાજને જમતા જોયા, ભગવાનમાં ચરણમાં ઢળી પડ્યા છે. મહારાજ આજ તમે મને દ્રઢ નિશ્ચય કરાવ્યો છે. મહારાજ કે અમારામાં જેટલો તમે દિવ્ય ભાવ અને નિર્દોષ ભાવની દ્રઢતા કરશો એટલો તમારો દેહ ભાવ જશે. આમ મહારાજે કીધું કે તમે પણ અમારામાં નિર્દોષ ભાવ રાખશો તો તમે નિર્દોષ થઈ જશો, જેવા અમે નિર્દોષ છીએ એવા જ અમારા શરણે આવેલાને અમે બધાને નિર્દોષ કરી દઈએ છીએ. આવી ભગવાને વાત કરી, પુતળીબાઈને નિશ્ચયમાં દ્રઢતા થઈ ગઈ. મહારાજ કે આમ અમારું અક્ષરધામ જો નિર્દોષ થાવ ને તો ઢૂકડું થઈ જાય છે, નજીક થઈ જાય છે. આમ ભગવાને અક્ષરધામની ચાવી પુતળીબાઈને બતાવી દીધી. શ્રીહરિના શબ્દો પુતળીબાએ હૃદયસ્થ કર્યા છે. મહારાજ તમે આજ મને પાકો નિશ્ચય કરાવી દીધો. મહારાજ આમ વારણા ગામમાં એક પ્રેમી ભક્તનો ભાવ પૂર્ણ કરવા માટે મહારાજ પધારેલા આવા પુરુષોત્તમ નારાયણ છે, જેની માનુષી લીલા દિવ્ય લીલા બધી જ અજોડ છે. એક એક ચરિત્રો ભગવાન કરે છે, રમીને પણ બાલ મિત્રોને આનંદ પમાડે છે. જેવું પાત્ર એવું ભગવાન પીરસે છે, એવું સુખ આપે છે. ઓળકામણી રમતા રમતા ભગવાન થાકી ગયા છે ને, આંબા નીચે રેતીનો ઢગલો કર્યો ને એની ઉપર ઘનશ્યામ બેઠા છે. હવે એવું ધ્યાન કરો, રેતીના ઢગલા ઉપર બેઠેલી મૂર્તિ, બાજુમાં ચારે બાજુ મિત્રો બેઠા છે. એ જ સમયે આકાશમાંથી પાર્ષદો મુક્તો, શ્વેતદીપના મુક્તો, વદ્રિકાશ્રમના મુક્તો, બધા મુક્તો આવ્યા ને ભગવાનનું ત્યાં પૂજન કર્યું છે. રેતીના ઢગલા ઉપર બેઠેલા ભગવાનનું મુક્તો પૂજન કરવા માટે આવ્યા છે. હાર પહેરાવ્યા, સ્તુતિ પ્રાર્થના કરી અને કીધું, હે ઘનશ્યામ, વળી સફળ થયો છે આ અર્થ, અમે સર્વે થયા કૃતાર્થ. આજ અમે કૃતાર્થ થઈ ગયા. આવું વચન સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને કીધું, તમે બધા કાઠિયાવાડમાં આવજો ને દેહ ધારણ કરજો ને અમારો ત્યાં મેળાપ થશે. બધા જ મુક્તોને કીધું, ત્યાં તમે બધા અમારા સાધુ અમે બનાવશું, ચિન્મયાનંદ તત્વાનંદ આવા અમે નામ પાડશું,
અને અમારા સંત મંડળમાં રાખશું એમ મુક્તોને વરદાન આપી દીધું. ભગવાનનું વરદાન પામી મુક્તો અદ્રશ્ય થયા છે. આ સત્સંગમાં બધા જ મુક્તો આવ્યા છે, કોઈ સાધુ રૂપે તો કોઈ હરિભક્ત રૂપે. સત્સંગની અંદર બધા મુક્તો આવે તો બધાના અંગ જુદા જુદા હોય. કોઈ બહુ તપ કરતા હોય ને તો માનવાનું બદ્રિકાશ્રમના મુક્તો. સત્તા માત્ર આત્મરૂપે રહેવાતું હોય તો શ્વેતદીપના મુક્ત હોય. જુદા જુદા ધામના મુક્તની વાત ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કરી છે. ભગવાનની મરજીમાં જ રહેવું છે એવું જેને અખંડ રહેતું હોય એ અક્ષરધામના મુક્ત. બસ મહારાજની મરજીમાં સમાઈ જવું છે, બીજું કાંઈ નહીં. ભગવાનની મરજીમાં જ રહેવું, ઈચ્છાને મારે મારી ઈચ્છાને મારી ભગવાનની ઈચ્છામાં રહેવું, એવા સાથે આપણે જીવ જો જડાઈ જાય એવા અક્ષરધામના મુક્તો સાથે તો આપણને અક્ષરધામ મળી જાય. ત્યારે વેણીરામે પૂછ્યું, ઘનશ્યામ આ બધા કોણ હતા? ત્યારે ઘનશ્યામે કીધું, શ્વેતદીપના અને અક્ષરધામના બધા મુક્તો હતા. ઓળખાણ કરાવી પછી બધા ઘેર ગયા. માતા પિતાને બધાને વેણીરામે વાત કરી. માતા પિતાને પણ બહુ આનંદ થયો છે. આવી ભગવાનની અલૌકિક લીલાઓ છે. હજી એક લીલા કહી દેવી હોય ને તો હમણાં આપણે પૂરું થઈ જશે. આપણે હજી એક લીલા કહેવી છે, કેમ કે કથાનો પંથ બહુ જાજો છે. એમ થાય કે આજ આટલી કહી દેવી, આજ આટલું કહી દેવું, પણ તોય રહી જાય, બીજું ક્યાંક આવી જાય ને. ભગવાનની લીલા જ ગાવી છે એમ જ થયા કરે. અવધ પ્રસાદજી મહારાજ કહે છે કે હવે તમને એક બીજી લીલા સંભળાવું છું. વળી ત્યાર પછી બીજે દાના બીજું ચરિત્ર કર્યું છે નવીન બાલ મિત્રોને લીધા છે જોડે. એક દિવસનો સમય છે, મિત્રોની સાથે ઘનશ્યામ ખાપા તલાવડીએ ગયા છે. ત્યાં રતન પાંડેનો એક મવડો હતો, મવડાનું ઝાડ હતું. બધા મિત્રો સાથે ઘનશ્યામ મવડા ઉપર ચડી ગયા. સારા સારા મવડાના પુષ્પો બધા જમવા લાગ્યા છે. ઘનશ્યામ મિત્રોને જમાડે છે. મવડાના પુષ્પો લઈ લઈને મિત્રો ઘનશ્યામને જમાડે, ઘનશ્યામ મિત્રોને જમાડે. પરસ્પર બધા આનંદ કરે છે મવડાના ઝાડ ઉપર. એ જ વખતે સાથે શિવરતન નામના એક નાનો એક બાળક આવ્યો હતો. સુખનંદનની સાથે એ આવેલો, ભગવાનને બહુ વાલો હતો. એ સુખનંદનનો ભાઈ શિવરતન એની સાથે આવેલો અને એના નાના ભાઈનું નામ હતું સરજુ પ્રસાદ. શિવરતનનો દીકરો સુખનંદન ને એનો નાનો ભાઈ સરજુ પ્રસાદ, બે ભાઈ સાથે આવેલા. આવો આવો ગોધરાવાસી, જય સ્વામિનારાયણ. સુખનંદન સરજુ પ્રસાદ આવેલા, એને પણ આંબે ચડવાની બહુ ઈચ્છા. ઘનશ્યામ આંબે ચડેલા, મિત્રો આંબા ઉપર ચડેલા, આ સરજુ પ્રસાદ હાવ નાના એવા, એને એમ થાય મારે આ મવડા ઉપર ચડવું છે. આ બધા મોટા મોટા બધા ચડી ગયા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધું ખોટું. સરજુ પ્રસાદ ને ઈચ્છા છે કે મારે પણ મવડા ઉપર ચડવું છે. મોટા મોટા બધા ચડી ગયા છે, મોજ કરે, મધુના પુષ્પ ખાય છે. ઓલા નાના એવા સરજુ પ્રસાદ ઊભા ઊભા રડે છે, ઘનશ્યામની સામે જોવા લાગ્યા છે. રોતા રોતા એમ કહે છે કે એ ઘનશ્યામ, અરે ઓ ઘનશ્યામ, મને પણ ઉપર લઈ જાઓ, મને ઉપર ચડાવો, મારે મવડા ઉપર ચડવું છે, મને પણ ઉપર ચડાવો. હે દીન દયાળ, મને ઉપર મારાથી ચડાતું નથી તો મને તમે ચડાવો. ઘનશ્યામ જે ડાળે બેઠા હતા ને એ ડાળે બેઠા બેઠા ભગવાને જે ચરણ લાંબો કર્યો, સર કરતા ચરણ લાંબો થઈ ગયો. ભગવાન ઉપરની ડાળે હતા ને ત્યાંથી નીચે ચરણ આવવા દીધો. સરજુ પ્રસાદ નાના એવા ટેણીઓ નાનો એવો બાળક હતો,
નાના બાળકને એમ કીધું, સરજુ પ્રસાદ આ મારા ચરણ ઉપર બેસી જાઓ. સરજુ પ્રસાદ ભગવાનના ચરણ ઉપર બેસી ગયા. તે ભગવાને વળી ચરણ લાંબો હતો ની ટૂંકો કરીને ડાળ ઉપર મૂકી દીધા, સરજુ પ્રસાદ ને બેસાડી દીધા. મધુ વૃક્ષ મીંડ્યા છે જમવા, આનંદ કરવા માંડ્યા. થોડીક વાર થઈને ઘનશ્યામ કે, હાલો મિત્રો બધા હેઠા ઉતરી જાઓ. બધા કૂદકા મારી મારીને હેઠા ઉતરી ગયા. ઓલો નાનો સરજુ પ્રસાદ રહી ગયો એકલો. નાના બધા મોટા તો ઉતરી જાય, પણ ઓલો નાનાને ભગવાને ચડાવ્યો હતો ને, એટલે ઈ ડાળ ઉપર એકલો ડાળ પકડીને બેસી રહ્યો ને ગભરાવા માંડ્યો, રોવા માંડ્યો, મને કોઈ ઉતારો. પણ બધા દોડી દોડીને ભાગવા જ માંડ્યા. ઘનશ્યામ કે, હાલો મિત્રો ઘેરે, હાલો મિત્રો ઘેરે. બધા ઘર બાજુ સરજુ પ્રસાદ રોવે છે, ત્યાં મોતીરામ મામા આવ્યા. મોતીરામ મામા આવીને કેવા માંડ્યા, અરે ઓ ઘનશ્યામ, આ નાના એવા બાળકને ઉપર કોને ચડાવ્યો? આ નાના બાળકને ઉપર ચડાવાય એમ કરતા કરતા બધાય, હેલો હેલો, સવારી આવી રહી છે, ભગવાન પધારી રહ્યા છે. જય સ્વામિનારાયણ, જય ગાડી બેસી ના લાલ મોને ક્યાં મૂકી આવ્યા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા? સંતોને ક્યાં મૂકી આવ્યા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા? અરે સોનેરી વાઘા મારા વાલા ને સુહાય છે, સોનેરી વાઘા મારા વાલા ને સુહાય છે, સોનેરી વાઘા મારા વાલા ને સુહાય છે, સોનેરી વાઘા મારા વાલા ને સુહાય છે. દર્શન કરીને દિલ ઠારો ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા? દર્શન કરીને દિલ ઠારો ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા? દર્શન કરીને દિલ ઠારો ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા? ઘનશ્યામની મૂર્તિ કેવી રૂપાળી,
જોરદાર તાળીઓના નાદથી આપણે મહારાજની અસવારીને વધાવીશું. તાળી ન જાય ખાલી તો ઘનશ્યામ થાય રાજી. જોરદાર તાળી. હા, આપણે ઓલ્લા છેડે છે આશ્રમ રોડ હંભળાવી જોઈએ આપણી તાળી. મહારાજ તાલી પાડો, તાલી ન જાય ખાલી, તાલી જો ખાલી જશે રે તો ઘનશ્યામજી છુપાઈ જશે રે, તાલી જો ખાલી જશે રે ઘનશ્યામજી છુપાઈ જશે રે. સજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, મહિલા સત્સંગ પર્વ 17મો, એની ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને આનંદ ઉલ્લાસ સાથે અનેરો આનંદ આપણે માણી રહ્યા છીએ. ત્યારે હરિચરિત્રામૃત સાગરમાં સદગુરુ આધારાનંદ સ્વામીએ કહ્યું છે કે સત્સંગ મે અબ આયે જેતે, સંત હરિજન બાઈયો તેતે, સબ હૈ મુક્ત અનાદિ એહી, સૌ ભાવ સૌ અબ ભૂલ ગયે તે. હે, આ સત્સંગમાં જે આવ્યા છે ને એ બધાને અનાદિ મુક્ત સદગુરુ આધારાનંદ સ્વામીએ કહ્યા છે. અને ખરેખર આમ તો આપણે કહીએ તો આ ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે. આ ભારતની સંત શક્તિએ આ ધર્મ ક્ષેત્રને સદૈવ હર્યુંભર્યું રાખ્યું છે. સંતોની સેવાની સુગંધ આ દેશના વાતાવરણમાં મહેકે છે. ઉપનિષદ સંતાનોની સતી સુરા જોગી જતિ, સંતો અને સંન્યાસીઓની આ પવિત્ર રમણીય ભૂમિ છે, જેના પાયામાં વેદ અને ઉપનિષદના મંત્રો ધરવાયેલા છે. ભારતમાં કદાચ જેટલા સંતો થયા છે એટલા કદાચ વિશ્વમાં ક્યાંય થયા નથી. અને એમાંય 18મી સદીની તો વાત જ કંઈક અલોખી છે. હો, ભગવાન સ્વામિનારાયણ 18મી સદીમાં આ ધરા ઉપર મનુષ્ય તન ધારણ કરીને પ્રગટ થયા. હીરાની ખાણમાં જઈએ ને તો ત્યાં ક્યાંક છૂટા છવાયા એકાદ બે હીરા આપણને મળે, પણ ક્યારેક કંઈક આપણું સદભાગ્ય ખીલી જાય અને ત્યારે આખો હીરાનો મોટો કિંમતી જથ્થો આપણને મળી જાય, હાથમાં આવી જાય ને, તો એ આપણા બહુ મોટા નસીબની વાત કહેવાય છે. એમ આ ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર પધારી આ ધરતી ઉપર પારસમણીઓની ખાન પ્રગટાવી છે, જે પારસમણીના સ્પર્શથી યોગથી હજારો મુમુક્ષુઓ સોના જેવા સુગંધ થયા છે અને થાય છે. અને એમાંના આપણે બધાએ જો આમ વાત કરીએ તો અનાદિ મુક્ત મુક્તાત્મા, મેં બે દિવસ પહેલાં પણ વાત કરી હતી કે સ્ત્રી માત્રના ગુરુપદે ભગવાન શ્રી સ્વામિનારાયણે દાદા ખાચરના મોટા બેન, જેમને આપણે જીવબા કહીએ છીએ, મોટીબા કહીએ છીએ, એમની સ્થાપના કરેલી. અને એ જ વંશ પરંપરામાં આપણને એ વંશ પરંપરા મળી છે અને આપણા પૂજ્ય બહેન પણ એ જ પરંપરામાં 7મી 8મી પેઢીએ આવે છે. અને એ વારસો ક્યાંય ખંડિત થયા વગર અવિરત એક ધાર્યો આપણી સુધી પહોંચ્યો છે ત્યારે આપણા હૃદય પુલકિત થઈ ઉઠે છે. અને આજે એમાં મહારાજ લાલ મોટર ગાડીમાં આવ્યા તો બધાને ખૂબ હરખ થયો. અને મહારાજે કીધું છે ને કે અમે તો મોટી મોટી મનવારું લઈને આવ્યા છીએ અને મનવારું ભરી જ આવી છે. આજે મહારાજ આપણી વચ્ચે મોટર લઈને આવ્યા ને, એટલે આપણે સમજવાનું કે મહારાજ મનવાર લઈને મને તમને બધાને લેવા માટે આવ્યા છે. અને ભગવાનની કૃપાથી આપણને જે આવું સાનિધ્ય મળ્યું, આવા સર્વોપરી મહારાજ મળ્યા, સર્વોપરી સંતો મળ્યા, અરે સર્વોપરી આ ભક્તોનો સમુદાય મને તમને મળ્યો અને એની છત્રછાયામાં એના ભીડામાં મને ને તમને રહેવાનું મળ્યું, આ સ્થાન બેસવાનું મળ્યું ને, તો આપણા બહુ મોટા અહોભાગ્ય છે. તો વાલા ભક્તજનો, અત્યારે મહારાજ એકલા નથી પધાર્યા, મહારાજની સાથે સભામાં પોતાના લાડીલા સંતોને પણ લાવ્યા છે. તો એક વખત જોરદાર તાળીઓના નાદથી મહારાજ અને સંતોની અસવારીને આપણે વધાવી લઈએ. અને આજ મારા ભાગ્યમાં, મારા ને તમારા સૌના ભાગ્યમાં આવી કૃપાદૃષ્ટિ, મહારાજની કૃપાદૃષ્ટિથી આવું સદભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે. તો અત્યારે વધુ સમય ન લેતા આપ સૌ ભક્તજનો વતીથી પૂજ્ય બહેનના શ્રી ચરણોમાં નમ્ર નિવેદન કે આપણને સૌને તેમની અમૃતવાણીથી પાવન કરે અને આપણને સુખિયા કરે. તો અત્યારે પૂજ્ય બહેન. પરપૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી પૂજનીય સાંઈ જોગી બહેનો, યજમાન બહેનો,
વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બાલપ્રભુના લીલા ચરિત્રોની કથા આપણને વક્તા શ્રી સરસ રીતે સમજાવે છે. વાલા બહેનો, પરમ શાંતિ ભગવાનના ચરિત્રમાં છે અને ભગવાનના ચરિત્ર સાંભળ્યા પછી આપણે એનું મનન કરવું, એનું ચિતવન કરવું. મહારાજે વચનાવ્રતમાં કીધું કે ભગવાનના ચરિત્રરૂપી ઝાળામાં મનને ઘૂંચવી મેલવું. કેવું? વાડીએ જતા હોય ને બહુડીને ઝાડું હોય, પવનની ઝાપટાવે ને હાડલો એવો ઘૂંચવાઈ જાય, કાંટા ભરાઈ જાય, પછી કાઢવો કેટલી મુશ્કેલી પડે, નીકળે નહીં. ઓલે દોરાનો ફાળકો હોય ને બહુડીના ઝાડા ઉપર ઝાપટ મારો પછી નીકળે, એવો ઘૂંચવાઈ જાય. એમ ભગવાનના ચરિત્રોમાં આપણું મન ઘૂંચવી મેલવું જેથી નીકળે જ નહીં. એક વિચાર સિમોન, બીજો બીજો અને ત્રીજો ઘાટ. એ મહારાજ આમ માણકી ઘોડલી આમ નાવા જતા, છપૈયામાં આવી લીલા કરતા, આમ નાતા, સુવાસની બાયારી આમ રહેતા, આમ સંતોને પીરસવા આવતા, માણકી ઘોડી આવી રીતે આમ બેસતા. કારણ કે ચરિત્રો સાંભળ્યા હોય તો એક પછી એક, અને એ ચરિત્રો જો યાદ ન રાખો તો મનનો ખોરાક ઘાટ સંકલ્પ કરવાનો છે એ કર્યા વગર રહે નહીં. આપણે રસોઈ રોજ કરીએ પણ ખાધ્યા વગર રહે એ કોઈ દી કોઈને કહેવું પડે? ટાણું થાય રસોઈ થઈ ગઈ તમે જમી લેજો એમ કહેવું પડે? એ આપણે જમી જ લઈએ. એમ મનનો એવો એને કહેવું ન પડે. એ મન ગમે તેવા ઘાટ કર્યા જ કરે. આપણે ભગવાનની મૂર્તિના ઘાટ ન કરાવી તો આપણું મન ઓલા શેખશૈલીના ઘાટ કરે. તમને ખબર છે ને, એક શેખશૈલી હતો, એનું નામ શેખશૈલી. તે બધી આટા માર્યા કરે, બરોબર, કંઈ કામ ધંધો મળે નહીં. એમાં વળી એક દી એક શેઠ કે એક શેખશૈલી શું કરે? તો કે આ જો ને, કોઈક મજૂરી મળે તો કરું. તો કે આ મારી ઓલી વખાર છે ને, ત્યાંથી ઘીનો ઘડો લઈને મારી દુકાને દઈએ. તો કે આ શેઠ મજૂરી હું આપશો? એ કે સારાના. તે રાજી થઈ ગયો, વખારે ગયો, શેઠે માથે ઘીનો ઘડો મૂક્યો, 5 કિલાનું, 5 કિલા ઘીનો. તે શેખશૈલી હાલવા મીડ્યો દુકાન બાજુ, દુકાન બતાવી કે આ જગ્યાએ મારી દુકાન છે. પણ મનમાં ઘાટ શરૂ થયા. આપણને આ શીખડાવે છે કે ભગવાનના ચરિત્રોમાં મન કેમ રાખવું. મનમાં એને ગાંઠતાઓ મળ્યા, સારાના સારાના સારાના, મન શેઠ સારાના આપશે, હું સારાના વાળો થઈ જાય, મારે સારાના આવશે એમ મન એમને માયલો જાય. ઘડો લે માથે ઘડો, પછી હું એકાનાની એક બકરી લઈશ, એકાનાની એક બકરી, અને એટલું બધું દૂધ થશે, એટલું બધું દૂધ થશે, બધી સોસાયટીમાં હું દૂધ દેવા જઈશ. પછી તો દર મહિને મારે કેટલાય રૂપિયા આવશે. પછી બીજા નાની બીજી, તોય મારે, તોય મારી પાસે બે આના શિલકમાં રહેશે, બે આના ને બે બકરી, એ બે બકરીનું દૂધ થાય, બાપુનગર સેટેલાઇટ બધે દૂધ દેવા હું જઈશ. અને પછી મારે એટલા બધા પૈસા આવશે, પછી હું છે ને અહીં નિકોલ રોડ એક મકાન રાખીશ, બે માળનું મકાન. પછી મારા પૈસા જાજા થઈ જાય ને, પછી તો હું છે ને ઠંડા પીણાની દુકાન કરીશ અહીંયા વેરા પાસે, અને પછી મારા ઠંડા પીણાની દુકાન એવી હાલશે. હજી દુકાન નથી આવી શેઠની, ત્યાં શેખશૈલી આવા ઘાટ કરે છે. પછી તો ઠંડા પીણાની દુકાન આવે હાલશે, અને પછી મારું મકાન, પછી હું લગ્ન કરીશ, અને પછી મારી પત્ની આવશે, એને હારી હારી હાડીઓ લઈ દઉં છે, પછી પૈસા આવે ઠંડા પીણાની દુકાન, અને પછી મારું બે દીકરા થશે, અને પછી તો મારી ધમધોકાર દુકાન હાલતી છે. પછી તો 1 વાગે 1.5 વાગે તો મારે ઘરે જમવા જવાનો ગાળો નહીં. પછી તો મારો નાનો દીકરો બોલાવવા આવશે, હાલો પપ્પા, મારી મમ્મી બોલાવે ઘરે જમવા, તો હું કઈ ખાઈ ઘડી ખાઈ ગરાગી બહુ છે, હમણાં આવું છું. પછી તો છે ને 1-2 વાગી જશે ને, પછી મારો મોટો દીકરો બોલાવશે, પપ્પા હાલો ઘેરે જમવાનું ટાણું થઈ ગયું, મારી મમ્મી બોલાવે, તો હું એને કહીશ ખાઈ ગાડી ખાઈ આવું છું, આવું છું. એ ઘડો પડી ગયો, એ ઘડો પડી ગયો, અને માટીનો ઘડો ફૂટી ગયો, રોડ ઉપર જાય
તે વાહે શેઠ આવ્યાની એક લાભો માર્યો. હખણો હાલતો 150 રૂપિયાની કિલો ઘી, 5 કિલો ઘી ઢોળાઈ ગયા. મલે અરે શેઠ, તમારું ઘી ગયું, મારું તો આખું ઘર ગયું. તાર કીધી ઘર હતું કે મેં સંકલ્પથી ઊભું કર્યું હતું. આમ ખ્યાલ આવ્યો શેખ સલ્લીને મનમાં કેવો ઘાટ આવ્યો. ચાર આના શેઠે હજી આપવાના કીધા, આપ્યા નહીં, ત્યાં એને કેટલું ઊભું કરી દીધું. હે, આમાંથી આપણે શું લેવાનું? ઘી લેવાનું ઢોળાઈ ગયેલું, શું લેવાનું? એવી રીતે જે જે ચરિત્રો સાંભળ્યા છે, જે વાંચ્યા હોય, જો અહીં દર્શન માટે એટલે 250 ચરિત્રો અહીંયા મૂક્યા છે કે મહારાજ અહીંયા આપ કરતા, જો મહારાજ ઊંટને રોટલો ખવડાવતા, એ મૂક્યું. તમે ચરિત્રને દર્શન કર્યા? એ બહુ ઓછા કર્યા હોય. જો અહીંયા આવો ને, ઉપર આવીને પછી જોવો ને, તઈ થાય. મહારાજ માંડવીમ ગયા હતા, તે ઓલો ઘાંચીનો ઊંટ ફરતો લથડિયાલે. મહારાજ ઘાંચીને ગયેલા, તો ઊંટ કેમ લથડિયાલે? કે એ રાતે નાખવું ભૂલી ગયો નીણ એને, અને હવારમાં તો મારે ઘાણીએ જોડવો હોય તે ભૂખ્યો છે. મારે કે રોટલો ખાય, કોઈથી ખવરાયો નથી. મારે સંતોને કીધું જોળીમાંથી રોટલો લાવો, તે મહારાજે બેવડો કરીને ઊંટના મોઢામાં રોટલો આપ્યો. એ ચરિત્ર ક્યાં છે? હા, અમારા બાયુને બધી ખબર હો, નોટ ને ડાયરીને પેન જેમ હિસાબ રાખે, અને અમુક અમુક ચરિત્રમાંથી એના હવના નામ હશે એટલે તરત હવને ખબર હોય કે આ ચરિત્ર મારું નામ, આ ચરિત્ર કે નામ હોય હવો જોયું તો હોય ને નિરાયતી. બધા બાયુમાં ના નીચે નામ છે. અહીં ક્યાંક અમારું વિલાસબેન ગઢિયાનું નામ છે. જો દૂધની આડી તર રાખી, વિલાસબેન તો એવા લોભિયા નથી, પણ હવે મહારાજ છે ને ઉપલેટામાં મલાઈ ડોસીને ઘરે ગયેલા, તે મહારાજને જમવા બેહાર્યા. ત્યારે ડોસીમાં એ મહારાજને દૂધ આપ્યું ને, ત્યાં આંગળી આડી રાખે તો તર રહી જાય. હવે તો કોઈ નહીં કરતું ગામડા, હવે તો કોણ આંગળી બગડે, ચમચી રાખે. તે મહારાજ કે ડોસીમાં આવવા દો તર, કાંઈ વાંધો નહીં. એ ચરિત્ર છે, ખબર છે તમને? તમારા વિલાસબેન કયા ચરિત્ર નામ છે? આ એમ તને ખબર છે. પછી મહારાજે ઊંટને રોટલો ખવડાવ્યો, ઊંટ રોટલા બે ત્રણ ખાઈ ગયો, ડોલ ભરીને પાણી પાયું. મહારાજ કે આખો ટકા ને સારું લ્યો. પછી સભા થઈ, સભા થઈ એટલે સંતોએ પૂછ્યું કે હે મહારાજ, એક તો સંતોની જોળીના માગેલા પ્રસાદીને રોટલા, અને એમાંય તમે હાથમાં રોટલો લઈને ઊંટના મોઢામાં આપ્યો, એ ઊંટ કેવો ભાગ્યશાળી. ત્યારે મહારાજે એના પૂર્વની વાત કરી. એ પૂર્વે મોટો યોગી હતો, પૂર્વે મોટો યોગી હતો, પણ તપનું અભિમાન બહુ, માન બહુ, જેનો તેનો અપરાધ કરે, જેનો તેનો તિરસ્કાર કરે, બરોબર? એટલે બીજો જન્મ એને ઊંટનો આવ્યો. લ્યો, એટલે મહારાજ કે હવે અમારા હાથનો પ્રસાદીનો રોટલો ખાધો છે, એટલે હવે એના તમામ પાપ બળી ગયા, હવે એ મોક્ષ ગતિને પામશે. અને એ જ માંડવીની સભામાં મહારાજે તે દિવસે અપરાધ વિશે બહુ વાત કરી કે હે મારા વાલા સંતો, જો આ ઊંટની દિશા, ભૂખ્યો અને તરસ્યો અણ તોળ્યો માલ ઉપાડે છે, ઘાણીમાં આખો દી તલ ને શિંગ પીલે છે, કેટલું એના શરીરને કષ્ટ પડે. માટે ક્યારેય કોઈનો અપરાધ ન કરવો, કોઈનો અવગુણ ન લેવો, બરોબર? આપણા દોષ અને આપણા અવગુણ જોવા, કે ભાઈ આપણે જોઈએ તો કાઢી, આપણે કંઈ કોઈના અવગુણ કે દોષ જોઈને કાઢવાની જવાબદારી આપણી નથી. જેનામાં જે હોય તે તેને મુબારક, પણ આપણામાં કેટલા દોષ, કેટલા અવગુણ, મારા નિયમ ધર્મમાં કેટલી ખામી, હજી મારે કેટલું કેટલું કરવાનું છે, કેટલું મેળવવાનું છે, મારું મન ભગવાનમાં કેટલી ઘડી રહે છે, મને બીજા જગતના કેટલા ઘાટ થાય છે, આવું બધું આપણે રોજ રોજ આપણું તપાસ્યા કરવું. આમ આપણે ગામડામાં કહેવત નથી, આપણા ભાણાની ઉડાડવી, કોકનાની ઉડાડવી નહીં, નહીંતર આપણા ભાણામાં પડે. એવી આમ દ્રષ્ટાંતો દ્વારા બધાને ખબર છે, છતાં પણ કોઈ વાતો કોઈની કરવા માંડે તો તરત આપણે રસ લેવા માંડીએ. માટે આ કથા વાર્તા, આ ઉત્સવ સમયમાં એનું હાર્દય એ છે કે સાંભળ્યા પછી વિચાર, વિનય અને સમજણથી આપણા દોષો કાઢવા, ખોળી ખોળી હભમમાં જોવો ને
તો ન જડે. તમારે કોઈ માણાને આમાંથી ગોતવું હોય ને ઘરે બોલાવવો હોય તો નિરખી જવું પડે કે નહીં? મારે હમજુબેન ક્યાં એમ જવું પડે ને? આ હભમમાં જોયા કરો તો મારે હમજુબેનનું મોઢું ક્યાં દેખાય? દેખાય? માટે આપણા દોષ ખોળી ખોળીને કાઢવા, ગોતી ગોતી કાઢવા. એ વિશે મહારાજે બહુ જ આ ઊંટને રોટલો ખવડાવ્યો તે દી માંડવીમાં વાત કરી. આ તમને ખબર છે ને, વિદ્વાન ચાર બ્રાહ્મણો કાશ્યથી ભણીને આવતા હતા. પછી એક શેઠ બહુ ઉદાર, જે સાધુ બ્રાહ્મણ સંન્યાસી આવે એને પોતે રસોઈ આપે, જમાડે. પહેલાં તો ઘરે નહીં પણ ધર્મશાળામાં આપે. એમાં ચાર બ્રાહ્મણો આવ્યા અને શેઠ નીકળ્યા કે જમ્યા તો કે નહીં? તો કે હાલો મારા ઘરેથી સીધું લઈ જાઓ. શેઠે લોટ ગોળ ઘી બધું આપ્યું કે જો બાજુમાં ધર્મશાળા છે, તમારી રીતે જઈને રાંધીને જમો. તે જાતા હશે આમ લોટ ઉઘાડો, ઉપર સમળી ઉડીને જાતી હશે ને એણે એક સર્પ પકડ્યો. હવે સર્પ બિચારો પરવશ થઈ ગયેલો, તે મોઢામાંથી લાળ પડી ગઈ ઝેરની, લોટમાં પડી. વાત કોઈને ખબર નથી. ધર્મશાળામાં બ્રાહ્મણો આવ્યા, રસોઈ કરી અને પછી જમ્યા. જમ્યા એટલે ઝેર ચડ્યું એટલે ચારે મરી ગયા. હવે ધર્મરાજાએ ચોપડો વીખ્યો કે ચાર બ્રહ્મહત્યા થઈ તો આ બ્રહ્મહત્યા કોને ખાતે લખવી? તે મીડિયા વિચાર કરવા કે લખવી કોને ખાતે? હમળીને ખાતે? હમળીનો તીત બિચારી પશુ કહેવાની, તો એનો આહાર છે સર્પ લઈને જાય. તો કાલે સર્પે માર્યા ને ઝેર સર્પનું, પણ સર્પ તો પરવશ હતો, એણે જે હાથે કરીને બ્રાહ્મણને કહી દો તો એને ખાતે લખાય નહીં, તો શેઠને ખાતે લખાય નહીં. શેઠે તો બિચારી દયા કરીને સીધું આપ્યું. ધર્મરાજા વિચાર કરે કે કોને ખાતે લખવી. તારે ચિત્રગુપ્તે કીધું બપોર સુધી વિચાર કરો, બપોર કડે લખજો, કોકને ખાતે જ લખી દઉં કોઈને કરી. અને એમાં ગામના ભેગા થયા અને બધા કેલે ઓલે ચાર બ્રાહ્મણ ધર્મશાળા ઉતર્યાથી મરી ગયા. અરે ક્યાં ગામના છે, હું છે કાંઈ નહીં, હાલો ગામથી ભેગું. એ નનામી બાંધી અગ્નિ સંસ્કાર કરવા બધાએ ગામના લઈ ગયા. એનો અગ્નિ સંસ્કાર થતો હોય છે, એમાં ઘણા ગામડે ગામડે અધ્યક વડિયા હોય, થોડા એને અધ્યક વડિયા કહેવાય. અમથે અમથા ગામની ઉતર તોડ કરે, એમાં બાયુમાં જાજા હોય, સત્સંગમાં આવે એમાં નહીં હોય. ઘણા આપણા સંતો દ્રષ્ટાંત આપે છે કે સમુદ્ર મંથન કર્યું ને દેવો અને દાનવોએ, સમુદ્ર મંથન કર્યું, તેમ બધાએ ઘણી વખત સાંભળ્યું હશે ને જોયું પણ હશે. એમાંથી 14 રતન નીકળ્યા. રતન એટલે આમાં હીરા નહીં, હો વસ્તુ નીકળી, 14 એને રતન કહેવાય. ઉસ્ત્ર સવા ઘોડો નીકળ્યો, હાથી નીકળ્યો, સાડંગ ધનુષ નીકળ્યું, ઓલો પારસ મણી નીકળ્યો, પછી અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું, બધું ઘણું નીકળ્યું બરોબર. અને પછી છેલ્લે ઓલો આખો સમુદ્ર હિલોળે ચડ્યો ને, આવડા આવડા કોડા હોય, તળિયે કોડા હોય એ હડપ દઈને કેટલાય નીકળ્યા. તે કેટલાય ઢગલો થઈ ગયો દરિયાને કાંઠે. તે 14 રત્નો જ બધા લઈ ગયા. તમને ખબર છે ને, ઝેર શંકર લઈ ગયા, અમૃત દેવો અને દૈત્યો એ પાયું, ધનુષ ભગવાને લીધું, પારસમણી ભગવાને હતો એ લીધો, હાથી હતો ઇન્દ્ર લઈ ગયા, ઘોડો હતો ઇન્દ્ર લઈ ગયા, બધું જુદું જુદું લઈ ગયા, મદિરા નીકળી, દૈત્યો લઈ ગયા, 14 રત્નો લઈ ગયા. પછી દેવો અને દૈત્ય વિચાર કર્યો કે એટલા બધા કોડા નીકળ્યા, એ ક્યાં નાખો? ત્યારે બધા એમ કીધું કોડા લેશો ને ફાટું ભરીને ઉલાળો, ગામડા ગામડા થોડા થોડા જાય, એટલે કોઈ ગામડે 5, કોઈ ગામડે 10, કોઈ ગામડે 20 કોડા જે ઉલાળ્યા ને તે ગામડે ગામડે આખા ગામની ઉતરતર ખોટી ખોટી નિંદા કરે, અવગુણ લીધા કરે, એને કહેવાય સમુદ્રમાંથી નીકળેલા કોડા. આપણે એની પંક્તિમાં ભળવું નહીં, નહીતર કહેવાય એ સમુદ્રમાંથી નીકળેલા કોડા. હો કોડા નહીં થવું ને. વાહ. પછી કે આ એક ચાર જણા મિત્રો બેઠા બેઠા આમ અગ્નિ સંસ્કાર થઈને વાતું કરે. એ કે ઝોને કે આ બિચારા ચાર બ્રાહ્મણને મારી નાખ્યા. કોઈને મારી નાખ્યું? ઓલા શેઠે સીધું દઈને મારી નાખ્યા. લ્યો હા, શેઠે માર્યા હતા. અડિયો દડિયો ખોટે ભાયડા વગરનું જે બોલીએ અને હોય નહીં ને, એ પાપ આપણને લાગે. એ કે શેઠે સીધું આપ્યું, કોણ તને કઈ જાતનું સીધું આપ્યું? તે ખાઈને ચાર બ્રાહ્મણ મરી ગયા. ચિત્રગુપ્ત કે ધર્મરાજા ઉઠો ઉઠો અને ચારને ખાતે લખો, ફટ દઈને ચારને ખાતે ચાર બ્રહ્મહત્યા લખી. હા વમથું વમથું ઉઠ પાણા પગ ઉપર, એમ થયું ને બરોબર. અને એ ભોગવવી જે દી પડશે ત્યારે આને કંઈ ખબર ન હોય, અમારે ખાતે લખાઈ ગયું છે એને ત્યારે જ ખબર નથી, પણ જે દી ટાણું આવશે
તેથી ખબર પડશે. એમ ઘણાયના દોષ, ઘણાયના અવગુણ, ઘણાયનું પાપ આપણે ખાતે ક્યારે લખાઈ જતું હોય આપણને ખબર હોય નહીં, બરોબર. ઘણાયના મોબાઈલ બગડી જાય ને, તે બિલ કોક ફોન કરેલું એને ફોનમાં બિલ આવી જાય, ઘણા વખતે એવું નથી થતું, બરોબર. કંઈક સાલું રહી ગયો હોય ને એવું તેવું થઈ જાય ને, એટલે મોબાઈલવાળા બધું બહુ ધ્યાન રાખે, નકર છે તે ડબલ એવું કંઈક થઈ જતું. એમ કોઈ દી કોઈનો અવગુણ ન લેવો, કોઈનો અપરાધ ન કરવો, અને કોઈની નિંદા વગર જોતી ખબર વગર બોલવું નહીં. લોલે લોલ આપણે એને કહે છે. માટે આ ભગવાનના ભક્તોએ બહુ ધ્યાન રાખવું. આ બધી કથામાંથી આપણે આ જ સમજવાનું છે કે આપણે કેમ જીવન જીવવું. સંસારની રીતે તમને વ્યવહાર કરતા આવડે છે, જીવન જીવતા આવડે છે, પણ અધ્યાત્મ માર્ગમાં અધ્યાત્મ રીતે આપણે કેવી રીતે જીવન જીવવું અને કેમ ભગવાનને રાજી કરવા, એ બધું તમારે વ્યવસ્થિત શીખવું પડે. એ આપણને શાસ્ત્રમાંથી મળે અને કથામાંથી મળે, બરોબર. અને જે કથામાં જાય ને એના કોઈ કથા મંડપમાં કોઈના પાપ ન આવી શકે. આપણામાં ઝીણા મોટા કંઈક પાપ હોય ને એ બધા ક્યાં ઊભા રહે ખબર છે? દરવાજા બહાર. પછી આપણે જો બરોબર કથા સાંભળીએ, જીવનમાં ઉતારીએ, એવા સંકલ્પ કરીએ કે યાદ રાખી મનન કરવું છે, આટલા આપણા દુર્ગુણ સહિત કાઢવા છે, આવા સદગુણો ગ્રહણ કરવા છે, એવા સંકલ્પો સહિત કથા સાંભળી જઈએ એટલે પાપને ત્યાં બળી જાય. પણ આપણે હોય એવા ને એવા હો વર ગંગાજીમ પાણો રાખે ને કાઢે તો કોરો ને કોરો ને એવા જાય તો પાપ દરવાજે ઉભા ને પાછા આપણને ચોટી જાય. સત્સંગીજીમાં લખ્યું છે, બધા સભા મંડપ ભેગો થયો ને તે બધા પાપ બધાના દરવાજે ઉભા રહ્યા, કોઈનું મોટું, કોઈનું નાનું, કોઈનું જાડું, કોઈનું પાતળું, તે બધા પાપ ભેગા થઈને વાતો કરવા માંડ્યા કે હવે તો આપણે બધા બળી જાહું, કે કાં કે આ બધા છે ને એ કથા સાંભળવા બેઠા તે હવે આપણે મળી મરીએ બધા બળી જઈશું ને. એક વળી પાપ હતું એ બહુ જબરું હોશિયાર હો, એ કે એ સાના રહી જાઓ કોઈ રોશો નહીં, કે કાં એ કે હમણાં બધા નૈયા ખંખેરી આવશે, ચોંટી જાય છે ને હોના ઓળખી રોવો શું, એ કે હરકી કથા સાંભળે તો બળીશું ને, કાંઈ એવા હૈરા નથી તે હરકી કથા સાંભળે બધું ખંખેરીને જ આવવાના નૈયા, એટલે આપણે હો હોના હવ ચોંટીને પાછા ઘેરે જાવું, સમજ્યા તમે? આપણે વળ બહાર રહ્યા હોય એ લઈને જવું ચોંટાડી જાય એમને બળી જાય એવી કથા સાંભળીશ. હા તો આ તમે બહુ ડાયા, અમારા મહિલા મંડળના ભાઈઓ ડાયા એટલે બહુ ડાયા હો. સારું સારું લ્યો, એ જો સત્સંગ રાખવો. મહારાજે બે પડાળીઓ સત્સંગ કર્યો છે, બાયુ ભાયુમાં બેયમાં સત્સંગ. બાયુ ભાયુના ગુરુ જુદા, મંદિરો જુદા, બધા એને ભજન કરવાનો અનુકૂળ પડે ને એવું સ્વામિનારાયણ ભગવાને આપણને કરી દીધું છે. પણ ઘણી જગ્યાએ તો એક પડાળીઓ સત્સંગ હોય, બાઈને સત્સંગ હોય તો ભાઈને ન હોય, અને ભાઈને હોય તો બાઈને ન હોય, એવું બધું ઘણે હાલે છે. પછી સમૂહ પારણ, જો એક એનામાંથી બહુ સારું શીખવા જેવું છે, બાયું તમારે શીખવું. આપણે કોઈક મોટી પારણ કરે કે ભાઈ અમારા બાપા ધામમાં ગયા, તમારે એક સરસ પારણ 10-10 લાખ રૂપિયા ખર્ચે, બરોબર. ગોધરામાં એવો રિવાજ, ગામમાં ગમે તે આખો મોટો સત્સંગ સમાજ ધામમાં જાય પછી સમૂહ પારણ કરે. હમણે ખબર છે આપણે સમૂહ પારણ કરવા અમે ગોધરા ગયા હતા, 70 જણાની પારાયણ હતી. કોઈના વડીલો ધામમાં ગયા હોય, કોઈના સાસુ, કોઈના સસરા, કોઈના ભાઈ બાપા, ગમે તે ગઢા નાના મોટા, પછી એ બધાએ 2 વર્ષે એક વખત પારણ કરે. એના પ્રમુખ અભમી બેન અને બહુ મિનિમમ ચાર્જ રાખે, 70 જણા હોય 2000 કે 3000 એને ભરી દેવાના બસ, બાકી બધું મંદિરમાંથી બધું કરે. સત્સંગી જીવનની 7 દિવસની પારણ, 2-3 વર્ષે અમે એક વખત સમૂહ પારણ કરવા જઈએ છીએ. બધા યજમાનો બધાને પૂજામાં બેસવાનું, બધાને આરતીમાં ઊભું થવાનું, અને બધા એની સમૂહ પારણ બહુ ઓછે ખર્ચે થઈ જાય. આપણી જેમ ખોટા ભભકા નહીં, બરોબર. મળજો ને પાસે બેસી રિવાજ, ગોધરા જેવો આપણે રિવાજ કરવાની જરૂર ખરી, થોડોક થાય તો સારું. સારું લ્યો વાલા બહેનો, આ તો તમને કીધું કે ત્યાં એવો રિવાજ છે, ખર્ચા ઓછા થાય એવો રિવાજ આપણા સમાજમાં પણ થાય તો ઘણું સારું છે. જે સામાન્ય માણસને આવો પછી આવા વધુ ખર્ચા થાય ને વહમું પડે
એવું ન થાય. સારું સારું લ્યો. એ વાલા બહેનો, તો આવી રીતે આ મનને ભગવાનના ચરિત્રોમાં જોડવાની, બાળ ચરિત્રોની ઘનશ્યામે અયોધ્યાને છપૈયામાં જે લીલા કરી તે લીલાઓ સરસ સરસ આવે છે. અને આપણને જે ભગવાન મળ્યા છે તે બહુ સર્વોપરી છે. એવો ભગવાનનો મહિમા જાણવો તો મહારાજ આપણી પર બહુ રાજી થાય. હજી એક તમને વાત કરું, દરેક વાતનો હાર્દ સમજો કે માણસાના દરબાર વાલેરા વરુ ગુણાતીતાન સ્વામીએ જેને કંઠી બાંધેલી અને સત્સંગી કરેલા પોતે હતા બારવટિયા, પણ પછી ગુણાતીતાન સ્વામીનો યોગ થયો મહાન ભગત બન્યા. મહાપુરુષ દાસ સ્વામી એના ગામમાં સત્સંગ કરાવવા આવ્યા માણસામાં, એટલે સીધું લાવ્યા. ઠાકોરજીને થાળ થયો. બીજે દિવસે વાલેરા વરુએ કીધું કે સ્વામી કાલે મારે પ્રાશી જવું છે, એટલે કાલે હું સભામાં નહીં આવું. પ્રાશી એટલે પ્રભાસ પાટણ. કે કા? કે મારા દીકરાનું હરવણું કરવા. મારો મોટો દીકરો ધામમાં ગયો છે પણ અધોગતિને પામ્યો છે. એ રોજ ઘરમાં દેખાય છે એટલે એનું હરવણું કરવા જવું છે. ત્યારે સ્વામી કે હરવણું કરવા નથી જવું, દીકરો રોજ દેખાય છે. તો ઉભર એના દામોદર કરી, દામોદર દાસ કરીને શિષ્ય હતા સ્વામીના, કે સ્વામી સમાધિ કરીને જાઓ અક્ષરધામમાં. મહારાજને પૂછ્યા, દામોદર દાસ સ્વામીએ સમાધિ કરીને અક્ષરધામમાં ગયા. મહારાજને પૂછ્યું, મહારાજ ઓલા માણસાવાળા વાલેરા વરુનો દીકરો ધામમાં ગયો છે મોટો, તે અહીંયા આવ્યો છે? તો મહારાજ કે અહીંયા નથી આવ્યો. તો ક્યાંય ગયો હશે? તો કૈલાસમાં ગયો છે. કે મહારાજ કૈલાસમાં કેમ ગયો હરિભગતનો દીકરો? તો કે એવું છે કે વાલેરા વરુ સત્સંગી, એને ઘરે તો દારૂ હોય જ નહીં, પણ એક વખત એના મામાને ઘરે ગયો દરબારોને, પછી દારૂનું બહુ તમને ખબર છે, દારૂનો પગ આવ્યા.